નમસ્તે બાળકો, તો સ્વાધ્યાય 10.2 આપણે બુકમાં સમજી લીધું. હવે આપણે સ્વાધ્યાય 10.3 શરૂ કરીએ. 10.3 શરૂ કરતાં પહેલાં બે સૂત્ર અહીંયા મેં લખેલા છે. ચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા લંબાઈ, અને લંબચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, આ બે સૂત્ર ક્ષેત્રફળના તમારે યાદ રાખવાના. હવે આપણે પહેલો દાખલો લઈએ. જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. એમાં તમને માપ આપેલું છે 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર. તો ક્ષેત્રફળ શોધીએ, ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. કારણ કે આ લંબચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ. બરાબર, તો 3 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર કરીએ, 3 ચોક થશે 12. 12 પણ આપણે ક્ષેત્રફળ છે એટલે ક્ષેત્રફળનો જવાબ આપણે ચોરસ સેન્ટીમીટરમાં લખીશું. એટલે આનો જવાબ આવશે 12 ચોરસ સેન્ટીમીટર. એવી જ રીતે બીજો દાખલો પણ એવી જ રીતે કરવાનો છે, ત્રીજો દાખલો પણ એમ જ કરવાનો છે. હવે ચોથો દાખલો જોઈ લઈએ, ડી નંબર. એમાં એમ છે કે 2 મીટર અને 70 સેન્ટીમીટર, અહીંયા સેન્ટીમીટરનું માપ આપેલું છે, અહીંયા મીટર આપેલું છે. તો આ મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીશું. તમને બધાને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. બરાબર, તો 2 મીટર બરાબર કેટલા થાય? તો 2 ગુણ્યા 100 કરીએ એટલે 200 સેન્ટીમીટર થાય. તો આનું ક્ષેત્રફળ થશે 200.